આજે જ્યારે શોમાં આપણે ચર્ચા કરી રહ્યા છીએ અને દર્શક મિત્રોના સવાલ છે કે ભાઈ મંગળ ગ્રહની વાત કરીએ છીએ અને એની સાથે જે કુંડળીમાં અન્ય ગ્રહોની યુતિ એનું સંયોજન થાય તો એના લાભાલાભ નુકસાન ફાયદાની વાત કરીએ ત્યારે મગજભાઈ એવા જ એક ગ્રહની વાત કરીએ ગુરુની તો મંગળ ગ્રહ માટે તો તમે કીધું કે એક ધગધગતો અગ્નિગોળો છે અને દર્શક મિત્રો આપણા જ્યોતિષની જે પુસ્તકો છે એમાં પણ આપણે જોયું છે કે આ પેજ ઉપર એના સોનાની સાંકળથી મંગળ સાથે એ જાતકને કેટલો લાભ કરી શકે, કેવી રીતે ક્યાં લાભ કરે અને ક્યાં નુકસાન કરે છે? ચોક્કસ, મંગળ સૂર્યની વાત કર્યા પછી અશોકભાઈએ મને વાત કરવા માટે વિષય આપ્યો છે મંગળ અને ગુરુ. મંગળ અને ગુરુ જેમ કે સૂર્ય અને મંગળ મિત્રો છે એમ મંગળ અને ગુરુ પણ મિત્રો છે. એક શૌર્યશીલ છે, એક ધર્માધિપતિ છે, એક અંગારો છે અને બીજો દેવોનો પણ દેવ બૃહસ્પતિ છે. એક સાઈઝમાં બહુ મોટો છે ગુરુ અને એક સાઈઝમાં નાનો છે. મંગળ લાલ છે, ગુરુ પીળો છે. મંગળ 45 દિવસે રાશિ બદલે છે, ગુરુ 11-13 માસની અંદર રાશિ બદલે છે. ગુરુ શિક્ષા આપે છે, મંગળ શૌર્ય આપે છે. મંગળ અસ્ત્ર શસ્ત્રનો કારક છે, ત્યાં વિદ્વતા ધર્મ આધ્યાત્મવાદ એનો કારક છે. બંને મિત્રો છે. આ શોમાં હું અસંખ્ય વાર કહી ચૂક્યો છું કે મંગળ અને ગુરુ આ બે ગ્રહોની યુતિ એક અધિમિત્ર યોગ ઊભો કરે છે. કેમ? મંગળ પાસે અજીબો ગરીબ અજબ ગજબની તાકાત છે, ગુરુ પાસે વિદ્વતા છે, જ્ઞાન છે અને શાસનની કુશળતા છે. પેલો ધર્માધિપતિ ગુરુ, સૌથી મોટો વડો ગુરુ, દેવોનો પણ ગુરુ, તમને જે જ્ઞાન બક્ષે છે એ ગુરુ, જ્યારે મંગળ નામના સેનાપતિ સાથે જોડાણમાં આવે ત્યારે આવા જાતકની અંદર શૌર્ય અને જ્ઞાન એનો સમન્વય થાય, ધર્મ અને શૌર્યનો સમન્વય થાય. જે યોદ્ધાઓ પોતાના ધર્મ માટે ધર્મ યુદ્ધ કરીને ક્રુઝેડ કરીને ધર્મને બચાવે છે એવા જાતકોની કુંડળીમાં મંગળ અને ગુરુની અધિમિત્ર યોગની એક યુતિ હોય છે. આ બંને ગ્રહો જ્યારે ભેગા થાય તો એવો જાતક 100% સમજવું કે આવા જાતકની અંદર જ્ઞાન તો હોય પણ સાથે સાથે વીરત્વ પણ હોય. આવો જાતક શુભ હોય, જ્ઞાની પણ હોય. આવો જાતક સ્વભાવે થોડો ઉગ્ર હોય, વિદ્વાન પણ હોય. અને જે લોકો વિદ્વાન હોય છે એ લોકોને ઉગ્રતાને પાળવાનો પોષવાનો અધિકાર હોય છે. કારણ કે જ્યારે એક મઠાધિપતિ ધર્માધિકારી જ્ઞાની વિદ્વાન પુરુષ જ્યારે ગાદી પર બેસે ત્યારે શ્રોતાઓને હકથી અધિકારથી પોતાના ઊંચા અવાજની અંદર જ્ઞાન આપી શકે, કારણ કે એને સમાજનો ઉદ્ધાર કરવાનો છે. અને સમાજના ઉદ્ધારકો, વિચારકો, જ્ઞાની વિદ્વાનો, શૌર્યશીલ પુરુષો, સાચા મિત્રો જો તમને દેખાય ક્યાંક મળે તો સમજી જજો કે એમની કુંડળીમાં મંગળ ગુરુના સંયોજનનો એક અધિમિત્ર યોગ છે. આ યોગથી તમારી કુંડળીમાં જે જે સ્થાનમાં આ યોગનું સંયોજન થયું હોય એ સ્થાનનો તમને ફાયદો કરે. મંગળ ગુરુ 7મા સ્થાનમાં હોય તો તમારો જીવન સાથી, તમારો શ્રેષ્ઠ મિત્ર બની જાય છે. મંગળ ગુરુ ભાગ્યસ્થાનમાં હોય તો તમારું જબરજસ્ત ભાગ્યોદય થાય છે. મંગળ ગુરુ ચતુર્થ સ્થાનમાં હોય તો માતા, વાહન, મકાન, ખેતીવાડી, જમીન વગેરેથી કન્સ્ટ્રક્શનના ધંધામાં પણ ફાયદો થાય છે.
મંગળ ગુરુ પાંચમા સ્થાનમાં હોય તો તમારું સંતાન જ્ઞાની વિદ્વાન અને સૌરેશીલ પાકે છે. મંગળ ગુરુ દસમા સ્થાનમાં હોય તો તમારા કર્મો અતિ શુભ, પિતાથી લાભ અને તમારા વડે પિતાને લાભ એવી કંઈક ઘટના બને છે. મંગળ ગુરુ બારમા સ્થાનની અંદર હોય તો આધ્યાત્મ વાત થકી તમારા મોક્ષ તરી મોક્ષ તરફ પ્રયાણનો એક રસ્તો મળે છે. મંગળ ગુરુ દેહ સ્થાનની અંદર હોય તો તમારું જ્ઞાન, તમારું શૌર્ય સમાજની અંદર એવું પોત પ્રકાશે છે કે તમારું નામ અવ્વલ નંબરે આવે. ધન સ્થાનની અંદર હોય તો કુટુંબથી લાભ થાય છે, વાણીથી લાભ થાય છે, ધનથી લાભ થાય છે. તૃતીય સ્થાનમાં હોય તો પડોશીથી લાભ થાય છે. તો આ મંગળ ગુરુનો જ્ઞાન, વિદ્વતા અને શૌર્યનો એક યોગ, સંયોગ, યુતિ, એસોસિએશન, કન્જક્શન એ સમાજ માટે, વ્યક્તિ માટે અતિ લાભદાયી છે એવા ચોક્કસ છે. મંગળ પાસે લાલ રંગ છે અને ગુરુ પાસે પીળો રંગ છે. એક પાસે હળદર છે અને બીજી પાસે કંકુ છે. મંગળ, કંકુ, ગુરુ, હળદર બંનેનો સમન્વય એટલે પૂજા માટેનો, દેવી દેવતાઓ માટેની એક જબરજસ્ત પવિત્ર સામગ્રી. અને આ પવિત્ર સામગ્રી દ્વારા તમારા જીવનની અંદર પણ પવિત્રતાના, શૌર્યના, જ્ઞાનના, વિદ્વતાના રંગો ઉમેરાય છે. બિલકુલ પંકજભાઈ, બીજી યુતિની વાત કરીએ જે દર્શક મિત્રો માટે ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે અને ખૂબ અગત્યના સવાલો છે કે જ્યારે મંગળ અને શનિ એની યુતિની વાત કરીએ તો બંને એક તાકાત છે, એક ન્યાયનું કારક છે, એટલે મત બી કહી શકીએ આપણે. પણ આ બંનેની જે યુતિ છે એ નોર્મલી આપણે જોયું છે કે જે માનસિકતા છે દર્શક મિત્રોની કે ભાઈ આ કષ્ટદાયક હોય છે, ઘર્ષણ કરાવતા હોય છે, સ્ટ્રગલ કરાવતા હોય છે, ત્યારે એની થોડીક આપણે સુખદ વાત કરીએ ફાયદાની કે તો કઈ પરિસ્થિતિમાં કેવી રીતે ક્યારે આ શુભ નીવડે અને ક્યારેક અશુભ. તો પહેલી દ્રષ્ટિએ તો અશુભ એક વાત કરીશ કે મંગળ અને શનિને બનતું નથી. મંગળ મક્કમ છે, શનિ ધીરો છે. મંગળ પુરુષ છે, શનિ નપુષક છે. મંગળ લાલ છે, શનિ વાદળી છે. મંગળ ઘઉં છે, શનિ અડગ છે. એટલે એક ચીકણો છે અને બીજો જરૂરી છે. હવે આ બંને ગ્રહોમાં કેટલાક વિરોધાભાસ છે. શનિ વાયુ છે, મંગળ અગ્નિ છે. એટલે વાયુ વધારે ઝડપથી ચાલવા લાગે તો સ્મશાન જેવી ચિતાનો અહેસાસ, અનુભવને આભાસ થાય. જો વાયુ ધીમો પડી જાય તો માપસરનો વાયુ અગ્નિને વધારે પ્રજ્વલિત કરે છે. જો વાયુ એકદમ ફોર્સમાં આવે તો અગ્નિ ક્યારેક બુઝાઈ પણ જાય છે. એટલે કોણ કોના પર હાવી થશે આ યુતિમાં ખબર પડતી નથી સાહેબ. કારણ પેલો એક વાયુ તત્વનો ગ્રહ, એક અગ્નિ તત્વનો ગ્રહ. બંને તત્વો જે પંચમહાભૂત તત્વો છે એમાં આ બંને તત્વો ખૂબ જ અગત્યના છે. અત્યારે વાયુથી આપણે હેરાન થઈએ જ છે ને. ગુજરાતી વાયુ કહીએ પણ આ વાય કે વાયરસ, અંગ્રેજોને બિચારાને ખબર નહીં વાયુ શબ્દ એટલે વાયરસ. તો આ વાયુ વાયરસ ફેલાવે છે અને અગ્નિ એને બુઝાવવાની કોશિશ કરે છે. તો આ બંને વચ્ચેનો એક વિરોધાભાસ સદા પણ બંને મહત્વના તત્વો છે. જ્યારે બંને મહત્વના તત્વોના માલિક ગ્રહો એટલે કે મંગળ, શનિ જ્યારે બ્રહ્માંડની અંદર ભેગા થાય ત્યારે એવા જાતકની અંદર જેની કુંડળીમાં હોય એવા જાતકની અંદર જીદમાં વધારો થાય છે. આવા જાતક ખૂબ જ જીદ્દી હોય જેને આપણે સ્ટબર્ન કહીશું. આવો જાતક ક્યારેક નિર્માલ્ય પણ બને અને ક્યારેક શૌર્યશીલ પણ બની જાય. હવે કઈ રાશિમાં ગ્રહયોગ થાય મહત્વનું છે. જો મકર રાશિની અંદર થાય તો ત્યાં મંગળ ઉચરો થઈ જાય અને શનિ સ્વગ્રહી થઈ જાય, અહીં મોટું ઘર્ષણ થાય. જો કર્ક રાશિમાં થાય તો બંને નબળા પડી જાય કારણ કે મંગળ નીચમાં આવી જાય, શનિ અસ્તમાં આવી જાય. એટલે જ્યારે કર્ક રાશિમાં યુતિ હોય મંગળ શનિની ત્યારે એવો જાતક ભયાનક સાબિત થાય. એની માતા માટે આ યુતિ ખૂબ જ ખરાબ. કારણ કર્ક રાશિ એ ચંદ્રની રાશિ છે અને ચંદ્ર એટલે માતા છે, માતાનો કારક છે, મનનો કારક છે. એટલે કર્ક રાશિમાં શનિ મંગળની યુતિ ખરાબ, મકર રાશિમાં શનિ મંગળની યુતિ પોઝિટિવ. કારણ શુભે પૂછ્યું ક્યાં શુભ ફળ આપે, ક્યાં અશુભ ફળ આપે. મકર રાશિમાં મંગળ અને શનિની યુતિ અશોકભાઈ શ્રેષ્ઠ ફળ આપે. 10 આંકડા આગળ હોય તો, 4 આંકડા આગળ હોય મંગળ શનિની યુતિ તો નિષ્ઠ ફળ, ખરાબ ફળ આપે, અતિ અનિષ્ટ કરે. એમ અલગ અલગ
ધારો કે વૃશ્ચિક રાશિમાં યુતિ હોય ત્યાં મંગળ બળવાન બને, શનિના બળ બને, તો મંગળનું બળ વધે. એમ દરેક રાશિની અંદર આ યુતિ જ્યાં જ્યાં થાય ત્યાં કયો ગ્રહ બળવાન બને છે એ ગ્રહનું રાજ્ય, સામ્રાજ્ય અને રૂલિંગ પોઝિશન તમે નક્કી કરી શકો છો. પણ એક વાત ચોક્કસ કહીશ કે મંગળ શનિની યુતિ વાળા જાતકો ખૂબ જ જીદી, ખૂબ જ સંઘર્ષ કરનારા અને પોતાનું ધાર્યું કરનારા હોય છે. એટલે મંગળ શનિની પર્સનાલિટી વાળા યુતિ વાળા જાતકોને અમે હેલ સ્ટ્રોંગ પર્સનાલિટી કહેતા, માથા ભારે પ્રવૃત્તિ કરનારા જાતકો હોય છે. ક્યારેક ડ્રગ્સના, દારૂના અનિષ્ટ ધંધા કરનારા જાતકોની કુંડળીમાં પણ ખરાબ રાશિની અંદર આ યુતિ જોઈ છે. અને ક્યારેક મોટા મોટા યોદ્ધાઓ, પરમવીર ચક્ર પ્રાપ્ત કરનારા સોલ્જર્સની કુંડળીમાં પણ આવી યુતિ મેં જોઈ છે. જરૂરી છે કુંડળીનું પૂર્ણ નિરીક્ષણ કરવું અને એને પછી એનું જસ્ટિફિકેશન કરવું, તો જ મંગળ શનિની યુતિ વિશેનો સાચો અંદાજ આવી શકે. નહીં તો શું થાય કે થોડું અધૂરું ઓછું જ્ઞાન ક્યાંક મંગળને ન્યાય આપે, અગર તો શનિને ન્યાય આપે, તો બંને બાજુ છેવટે જાતકને તો અન્યાય જ થાય છે. માટે કુંડળીનું નિરીક્ષણ કરતી વખતે મંગળ શનિની યુતિ કઈ રાશિમાં છે, કયા સ્થાનમાં છે, બેમાંથી કોણ વધારે બળવાન છે, એના આધારે જો તમે નક્કી કરશો તો તમને મંગળ અને શનિની યુતિનો વધારે અંદાજ આવશે અને યુ વિલ બી એબલ ટુ પ્રિડિક્ટ ધ રાઇટ વે ટુ યોર નેટિવ. એન્ડ ધેટ્સ ધ ગ્રેટ જસ્ટિફિકેશન. ઇફ યુ સ્પીક સમથિંગ ટુ ધ રાઇટ વે, ઇફ યુ જસ્ટિફાય સમથિંગ ટુ ધ રાઇટ વે, તો એ જાતક પ્રત્યેનો ન્યાય અને સલામ છે. બિલકુલ પંકજભાઈ, શોમાં આજે ઘણી યુતિની આપણે વાત કરી, પરંતુ અહીંયા સમયની મર્યાદા છે, કાર્યક્રમ સમાપન કરીશું. પણ એ પહેલા એક સીપ ઓફ ટી ની એક ખૂબસૂરત વાત સાથે કાર્યક્રમ સમાપન કરીશું. કરું તો સીપ ઓફ ટીપનો આ એક નવો વિષય છે. ઘણા બધા જાતકો ક્યારેક રાતના 3-5 વચ્ચે અચાનક જાગી જતા હોય છે, નિંદ્રા ભંગ થતો હોય છે અને કુદરતી રીતે એમની આંખ ખુલી જતી હોય છે. આ ગાળા દરમિયાન દેવોની હાજરી હોય છે, કારણ કે બ્રહ્મ મુહૂર્ત કહેવાય. મિત્રો, દર્શક મિત્રો, આ 3-5 ગાળામાં જો નૈસર્ગિક નેચરલ રીતે તમારી આંખ ખુલી જતી હોય ત્યારે તમારી કુળદેવીને લઈને આ દેવોની હાજરીમાં બ્રહ્મ મુહૂર્તમાં કોઈ સંકલ્પ કરજો તો તમારો સંકલ્પ 100% ફળશે. બિલકુલ પંકજભાઈ, આજે એપિસોડમાં આપણે ખૂબ ઇન્ટરેસ્ટિંગ ચર્ચા થઈ છે અને દર્શક મિત્રોના જે સવાલ હતા કે મંગળ ગ્રહ સાથે જે ગ્રહોની યુતિ અને એના જે લાભાલાભ, ફાયદા નુકસાનની વાત. દર્શક મિત્રો, આવતા એપિસોડમાં આપણે ફરી આ ઇન્ટરેસ્ટિંગ ચર્ચા ચાલુ રાખીશું અને મંગળ સાથે અન્ય ગ્રહોની આપણે ચર્ચા કરીશું, પંકજભાઈ સાથે માર્ગદર્શન લઈશું. પણ અત્યારે રજા આપશું. નમસ્કાર. નમસ્કાર. જ્યોતિષ એક વિજ્ઞાન કાર્યક્રમ અંતર્ગત સટીક ઉત્તર અને માર્ગદર્શન આપશે જ્યોતિષ શાસ્ત્રી ડોક્ટર પંકજ નાગર.